हेलो बाळ મિત્રો, કેમ છો? આજે આપણે શીખીશું વિષય કલર આઈડિયલ, બરાબર છે? હવે તેમાં આપણે પેજ નંબર 11 સુધી કમ્પ્લીટ શીખી ગયા છીએ. હવે આગળ શીખીશું, જુઓ, ભાષા જ્ઞાન, બરાબર છે? હવે આપણે ગમે તે આઈડિયલ સ્વાપોથી પૂરીએ એટલે આપણે પહેલાં તો શું ધ્યાન રાખવાનું છે કે સૂચના શું કહે છે. ગુજરાતી ભાષા સૂચના પ્રમાણે જ આગળ વધવાનું છે. ગુજરાતી ભાષામાં શબ્દો કેવી રીતે લખાય, ઉદાહરણ જુઓ અને સાચી રીતે શબ્દો લખો, બરાબર છે? કઈ રીતે લખાય? જો ફુગ્ગા, ફુગ્ગા બે લીટીને અડાડીને અક્ષર છે, તો આપણે અહીં બે લીટીને અડાડીને અક્ષરો લખવાના છે. જો અહીંયા ફુગ્ગા નાનું લખેલું છે, અહીંયા મોટું છે, તો એ સાચું છે. પછી હિંચકો, હિંચકો બે લીટીને અડાડેલો છે, અહીં એક નાના અક્ષર છે, એટલે આપણે કઈ રીતે કે ભાષાનો વિષય છે જો અત્યારે આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે આગળ વ્યવસ્થિત લખી શકશું, બરાબર છે? હવે આપણે અહીં લખવાનું છે ખેતર, બરાબર છે? ખેતર, તો ખેતર ખે તો ર, જો માત્રા છે તે મેં ક્યાં મૂકેલી છે, લીટીની ઉપર, બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પછી ગીત, ગીત, બરાબર છે? તો આપણે કઈ રીતે લખીશું, બે લીટીને અડાડીને પણ ગી ત, જો આ રીતે, બરાબર છે? હવે ચકલી, તો ચ ક લી આ રીતે લખવાનું છે. તમારે લીટીની બહાર તમારો અક્ષર ન જવો જોઈએ, અને માત્રા, રસ્વવાળી, દીર્ઘવાળી, રસવાળું, દીર્ઘવાળું જે કંઈ આવતું હોય તેને લીટીની ઉપર અને નીચે લખવાનું રહેશે. હવે શું છે જુઓ, તો કુ, જુઓ, ત રો, બરાબર છે? આ રીતે તમારે લખવાનું રહેશે. બી લા ડી. હવે આગળ મો ર પલંગ, મીંડું લીટીની ઉપર કરીશું. હવે કૈલાસ, કઈ લા સ, બરાબર છે? અક્ષર કેવા કરવાના છે, એકદમ સરસ. હવે ગુ લા બી, હવે કે સ રી લખાઈ ગયું. હવે આગળ કે નીચેના વાક્યો વાંચી તેમાંથી સ્ર, ન અને ક્ષ વાળા શબ્દો શોધો અને તેને ફરીથી લખો. તો સૌથી પ્રથમ આપણે શું કરવાનું છે, જુઓ કે વાક્યને વાંચવાનું છે. મેં ગાંધી આશ્રમ જોયો છે, બરાબર છે? તો સ્ર વાળું વાક્ય આવે, આશ્રમ આવે ને, તો આપણે અહીં લખીશું, અહીંયા બે ગુલાબી લીટીનો અક્ષર અડાડવાનો છે, આ સ્ર મ, બરાબર છે? હવે એવી જ રીતે આજે અમે વૃક્ષો વાવ્યા, હવે આમાં આવી ગયું જ્ઞ, સ્ર જ્ઞ કે ક્ષ વાળો, તો વૃક્ષ,
સવાળો શબ્દ આવ્યો તો આપણે અહીં લખીશું વૃક્ષ, વૃક્ષ, બરાબર છે. હવે આગળ છે, આગળનું વાક્ય શું છે કે મંદિરમાં યજ્ઞ થતો હતો, મંદિરમાં યજ્ઞ થતો હતો. તો યજ્ઞ જ્ઞ વાળો શબ્દ આવી ગયો તેમાં જ્ઞ, તો આપણે અહીં લખીશું યજ્ઞ, બરાબર છે. હવે આગળનું વાક્ય, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો આમાં કયો શબ્દ આવશે જ્ઞ વાળો, તો કે આજ્ઞા. તો આપણે અહીં લખીશું આજ્ઞા, બરાબર છે. હવે શ્રવણ કાવડ લઈને જતો હતો, બરાબર છે. તો આપણે શ્ર વાળું વાક શબ્દ લઈશું અને શ્રવણ અહીં લખીશું, શ્રવણ, બરાબર છે. તમારે આ બે ગુલાબી લીટીને અક્ષર અડાડવાના છે. રસવાળું, દુર્ગવાળું, માત્રા જે કંઈ આવે તે એની ઉપર નીચે લખવાની રહેશે. હવે અક્ષર સારા કાઢવા જોઈએ. તો અક્ષર, અક્ષર શબ્દમાં ક્ષર શબ્દ આવ્યો હોય તો આપણે અહીં લખીશું અક્ષર, ક્ષ લખવાનું છે ને, અ ક્ષ ર, બરાબર છે. જુઓ આમ આવી ગયું. તમારું શું કીધું હતું તમને અહીં કે શ્ર, જ્ઞ અને ક્ષ વાળા શબ્દો આ આપેલા વાક્યોમાંથી આપણે લખવાના હતા. તો પહેલામાં આવ્યું આશ્રમ, વૃક્ષ, યજ્ઞ, આજ્ઞા, શ્રવણ અને અક્ષર, બરાબર છે. હવે તમારે તમારી આઈડિયલ બુકમાં આ લખવાનું રહેશે. હવે શું કહે છે અહીં જુઓ કે શ્ર, જ્ઞ અને ક્ષ વાળા અન્ય શબ્દો લખો અને વાંચો, બરાબર છે. આપણને અહીં એવું કીધું છે કે શ્ર, જ્ઞ અને ક્ષ વાળા અન્ય વાક્યો, એટલે કે જુદા વાક્યો કે જેમાં શ્ર, ક્ષ અને જ્ઞ આવતો હોય તેવા વાક્યો તમારે અહીં લખવાના છે. તો આપણે અહીં લખીશું શ્રવણ. આમ તો તમને બીજા જ શબ્દો લખવાના કીધા છે, પણ આપણે અહીં આના આ જ શબ્દોનું બે વખત લખી અને અક્ષર સુધારા કરીશું, બરાબર છે. તો લખો શ્રવણ. તમારે બે લીટીને અક્ષર અડાડીને લખવાનો છે, શ્રવણ. બીજું શ્રમ, શ્ર મ, શ્ર મ. ત્રીજું જ્ઞાન, જ્ઞાન, બરાબર છે. હવે એવી જ રીતે આગળ શું લખેલું છે, જિજ્ઞા, જિજ્ઞા, અહીં પણ આપણે લખીશું જિજ્ઞા, બરાબર છે. હવે બીજો શબ્દ કયો છે, અક્ષય, તો આપણે અહીં લખીશું અક્ષય, અક્ષય. હવે નીચે આપેલો શબ્દ કયો છે બાળ મિત્રો, તો કે અક્ષર. તો આપણે અહીં લખીશું અ
ક્ષ ર અ અક્ષ ર બરાબર છે. અહીં તમારું પેજ નંબર 12 કમ્પ્લીટ. બરાબર, તમારે પણ સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે આગળ શીખીશું કે નીચે આપેલા શબ્દો વાંચો અને તે શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. નીચે આપેલો શબ્દ વાંચો અને તે આવતું હોય તેવો વાક્ય બનાવવાનું છે, પણ એ વાક્યમાં તમારો એ શબ્દ આવી જવો જોઈએ. બરાબર છે. જો તમને ઉદાહરણ અહીં આપેલું છે કે ઉદાહરણમાં શબ્દ કયો છે? ઉંદર. હવે ઉંદર એવું વાક્ય બનાવવાનું કે જેમાં તમારે ઉંદર આવતું હોવું જોઈએ. બરાબર છે. હવે જો ઉંદર, તો કે નાના ઉંદરની હિંમત જોઈ બિલાડી ભાગી ગઈ, તો ઉંદર શબ્દ અહીં આવી ગયો. હવે તેવી જ રીતે અહીં કયો શબ્દ છે? ગામ. તો આપણે એવું વાક્ય બનાવવાનું છે કે જેમાં ગામ આવવું જોઈએ. તો આપણે લખી શકીએ કે ગામના પાદરે મોટું વડનું ઝાડ છે. બરાબર છે. આપણે અહીં લખીશું ગામના પાદરે મોટું વડનું ઝાડ છે. બરાબર. તમારે આગળ મેં કીધું હતું કઈ રીતે તમારે અક્ષર કાઢવાનું, તમારી બે દૂધિયા કલરની લીટીને અક્ષર અડેલા હોવા જોઈએ. આ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે, જેનાથી તમારે અક્ષર પણ સુંદર થશે અને તમને લખવાનું પણ મચાશે. હવે બીજું વાક્ય છે, બીજો શબ્દ છે રસ્તો. હવે આપણે એવું વાક્ય બનાવવાનું છે કે જેમાં રસ્તો શબ્દ આવવો જોઈએ. તો આપણે લખી શકીએ કે જંગલના રસ્તા કાંટાળા હોય છે. બરાબર. આપણે વાક્ય લખીશું જંગલના રસ્તા કાંટાળા હોય છે. બરાબર છે. હવે આગળનો શબ્દ છે પૈસા. આપણે એવું વાક્ય બનાવવાનું છે જેમાં પૈસા શબ્દ આવવો જોઈએ. તો શાકવાળા પૈસા લઈને શાક આપે છે. તમે બીજું કોઈ બી વાક્ય બનાવી શકો છો, પણ એમાં તમારો આ શબ્દ જે છે એ શબ્દ આવવો જોઈએ. અત્યારે આપણે પૈસા છે તો આપણે એ વાક્યમાં પૈસા શબ્દ આવવો જોઈએ. તો આપણે શું લખીશું? શાકવાળા પૈસા લઈને શાક આપે છે. બરાબર છે. હવે આગળનું વાક્ય છે વાંસળી. તો આપણે વાક્ય બનાવીશું કે છોકરાને વાંસળીનો અવાજ ગમે છે. છોકરાને વાંસળીનો અવાજ ગમે છે. બરાબર છે. હવે આગળનો શબ્દ છે રૂપિયા. તો લોકોએ મદારીને રૂપિયા આપ્યા, એવું વાક્ય બનાવી શકીએ આપણે. તો આપણે અહીં લખીશું લોકોએ મદારીને રૂપિયા આપ્યા, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. બરાબર છે. હવે આગળ, તો આગળ માટે આપણે એવું વાક્ય બનાવીશું
કે ઉંદરો નદી તરફ આગળ વધ્યા. ઉંદરો નદી તરફ આગળ વધ્યા. પૂર્ણ વિરામ. હવે આગળ ટોપી. ટોપી માટે આપણે વાક્ય બનાવીશું. જોકર લાલ ટોપી પહેરે છે, યા તો વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી છે. આપણે અહીં લખીશું, વાંસળી વાળાએ લાલ ટોપી પહેરી છે. બરાબર. હવે આગળનો શબ્દ છે નદી, તો આપણે નદી માટે વાક્ય બનાવીશું. નદીમાં દેડકા અને મગર રહે છે. બરાબર છે. નદીમાં દેડકા અને મગર રહે છે. આવી ગયો તમારો શબ્દ? જુઓ, નદી વાક્યમાં તમારો જે શબ્દ છે તે આવી જાય એટલે વાક્ય કમ્પ્લીટ બનશે. હવે નવમું છે કબાટ. બરાબર. આપણે કબાટ માટે વાક્ય લખીશું કે કબાટમાં પુસ્તકો છે. હવે આગળનો શબ્દ છે બાગ, તો બાગ માટે આપણે વાક્ય બનાવીશું કે બાગમાં ફૂલો ખીલ્યા છે. હવે ડગલો. ડગલા માટે આપણે વાક્ય બનાવીશું કે વાંસળીવાળાએ લાંબો ડગલો પહેર્યો છે. હવે છોકરું. છોકરા માટે આપણે વાક્ય બનાવીશું કે નાનું છોકરું આંગણામાં રમે છે. નાનું છોકરું આંગણામાં રમે છે. બરાબર છે. અહીં આપણા શબ્દો અને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર છે. હવે નીચે આગળનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને ગોઠવી અને તેને ફરીથી લખો. બરાબર છે. હવે નીચેના વાક્યોને ગોઠવવાના છે. આડા સવડા શબ્દો છે એને વ્યવસ્થિત ગોઠવી અને વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય છે તમારું, ગામ હતું એક. તો આપણે અહીં લખીશું, એક ગામ હતું. બરાબર. હવે બીજું વાક્ય છે, જ્યાં ત્યાં ઉંદરો જુઓ. આપણે એને શબ્દો ગોઠવી અને વાક્ય લખીશું, જ્યાં જુઓ ત્યાં ઉંદર. જ્યાં જુઓ ત્યાં ઉંદર. હવે આગળ ત્રીજું,
તો આમ જાઓ ચું ચું ચું, તો એને આપણે ગોઠવીને લખીશું આમ જાઓ તો ચું ચું ચું. હવે આગળનું વાક્ય છે, દેખાવા ન દે દે ખાવા ન સુખેથી. તો આપણે શબ્દો ગોઠવી અને વાક્ય લખીશું કે સુખેથી ખાવા ન દે. હવે આગળનું વાક્ય છે, એક આવ્યું બહાર છોકરું. તો આપણે એ વાક્ય ગોઠવીને લખીશું, એક છોકરું બહાર આવ્યું. હવે આગળનું વાક્ય છે, ડૂબી રખેને પાણીમાં છોકરા જાય. તો આપણે આ વાક્ય ગોઠવીને લખીશું, રખેને છોકરા પાણીમાં ડૂબી જાય. રખેને છોકરા પાણીમાં ડૂબી આશ્ચર્યજનક. હવે સાતમું, બીજે તું હવે ગામ જા. એને આપણે ગોઠવીને લખીશું, હવે તું બીજે ગામ જા. જુઓ, તમારું પેજ નંબર 13 કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તમારે પણ આ જ રીતે લખવાનું છે. હવે આપણે આગળ લખીશું પેજ નંબર 14. જુઓ, નીચે આપેલા ચિત્રો જુઓ અને દરેક ચિત્ર વિશે બે બે વાક્યો લખો, બરાબર. અહીં તમને ચિત્ર આપેલું છે. હવે આગળ જે વાક્યો લખેલા હતા તેમાં તમને શબ્દ આપેલો, તો એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય કમ્પ્લીટ કરેલું છે. હવે તમને અહીં ચિત્ર આપેલું છે, તો એ ચિત્રનું નામ તમારા વાક્યમાં આવવું જોઈએ તેવા તમારે બે વાક્ય લખવાના છે, બરાબર છે. તો અહીં ચિત્ર શેનું છે બાળ મિત્રો? પહેલું તો કે ફુગ્ગાનું. તો આપણે લખી શકીએ કે ફુગ્ગામાં ગેસ ભરાય છે અથવા ફુગ્ગામાં હવા ભરાય છે. આપણે લખીશું, ફુગ્ગામાં ગેસ અથવા હવા ભરાય છે, બરાબર છે. આપણું એક વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બીજું વાક્ય લખીશું કે ફુગ્ગા રંગબેરંગી હોય છે. તો આપણે અહીં લખીશું, તે રંગબેરંગી હોય છે. ફુગ્ગા રંગબેરંગી હોય ને બાળ મિત્રો? હવે બીજું ચિત્ર શેનું છે?
હા બધાને ખબર હોય મોબાઈલનું છે ને, તો આપણે અહીં વાક્ય લખીશું કે મારી પાસે નવો મોબાઈલ છે. મારી પાસે નવો મોબાઈલ છે, બરાબર છે? આ એક વાક્ય કમ્પ્લીટ. હવે બીજું વાક્ય લખીશું, હું મોબાઈલમાં કાર્ટૂન જોઉં છું, કાં તો હું મોબાઈલમાં ગેમ રમું છું. હું મોબાઈલમાં કાર્ટૂન જોઉં છું. હવે આગળનું ચિત્ર છે યજ્ઞનું, બરાબર છે? શેનું છે? યજ્ઞ. હવે આપણે અહીં વાક્ય લખીશું કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. લખી શકો ને તમે આવું વાક્ય કે ઋષિ મુનિઓ ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા, બરાબર છે? પેલું વાક્ય થયું. હવે આપણે બીજું વાક્ય લખીશું કે યજ્ઞમાં લાકડા અને છાણા વપરાય છે. યજ્ઞમાં લાકડા અને છાણા વપરાય છે, બરાબર છે? હવે શેનું ચિત્ર છે બાળ મિત્રો? પતંગનું. તો આપણે લખીશું વાક્ય કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવાય છે, બરાબર છે? બીજું વાક્ય લખીશું, પતંગમાં વિવિધ ડિઝાઇન હોય છે. હોય ને પતંગમાં વિવિધ ડિઝાઇન અલગ અલગ પ્રકારની? આપણે વાક્ય લખીશું, પતંગમાં વિવિધ ડિઝાઇન હોય છે. આગળનું ચિત્ર શેનું છે? બેટનું. તો આપણે લખીશું, રાહુલ પાસે બેટ છે. બેટ છે. ચાલો હવે આપણે એનું બીજું વાક્ય લખીશું કે તે બેટથી ક્રિકેટ રમે છે, બરાબર? તે બેટથી ક્રિકેટ રમે છે, બરાબર છે? હવે આગળનું ચિત્ર શેનું છે? સાયકલ. તો આપણે વાક્ય લખવાનું છે, હું રોજ સાયકલ ચલાવું છું, બરાબર છે? હવે આપણું બીજું વાક્ય છે, મારી સાયકલ લાલ છે. મારી સાયકલ લાલ છે, બરાબર છે? હવે આગળ શેનું ચિત્ર છે બાળ મિત્રો? ટીવીનું છે, છે ને? હવે મારી શાળામાં ટીવી છે.
अथवा तो तमे लखी सको छो कॉम्प्यूटर छे टीवी छे एलसीडी जेवू देखाय छे ने पण आपणे अहीं टीवी नुं वाक्य लखीशुं। तो आपणे अहीं वाक्य लखीशुं मारा घरे टीवी छे। જો કોમ્પ્યુટર હોય તો તમે લખી શકો કે મારા ઘરે કોમ્પ્યુટર છે, અને સોરી મારી સ્કૂલમાં કોમ્પ્યુટર છે। અહીં આપણે લખશું મારા ઘરે ટીવી છે, બરાબર છે। હવે હું ટીવીમાં ગીત સાંભળું છું। જો કોમ્પ્યુટર વાળું વાક્ય તમે લખો તો તમારે એવું લખવાનું કે ટીચર મને કોમ્પ્યુટરમાં શીખવાડે છે। એટલે વાક્ય તમે લખો પણ તમારી પાસે જે ચિત્ર છે તે ચિત્રનું નામ તમારા વાક્યમાં આવવું જોઈએ। તો હવે આ ચિત્ર શેનું છે આગળ? હા, બધાને ખબર છે ગાંધીજીનું છે ને। તો આપણે લખીશું કે આ ગાંધીજી છે, બરાબર છે। હવે બીજું વાક્ય લખીશું તેઓ આપણા રાષ્ટ્રપિતા છે। તો વાક્ય લખીશું તેઓ આપણા રાષ્ટ્રપિતા છે, બરાબર છે। હવે જુઓ આપણે તમારી આઈડિયલ બુકમાં પેજ નંબર 14 સુધી કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। હવે આ વિડીયોમાં બસ આજે આટલું જ, હવે આગળ આપણે શીખીશું આપણા આવતા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।